કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ ચારમાં આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 12 અને 13 તો આપણે આગળ જોઈ ગયેલા જ છીએ, પણ આજે થોડું ફરીથી એને યાદ કરી લઈએ, રિવિઝન કરી લઈએ પાઠનું. તો આપણો પાઠ 12 છે, બાળ નરેન્દ્ર. એના લેખક છે ડો કનૈયાલાલ ભટ્ટ. બાળ નરેન્દ્ર કોણ હતો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને? એ આપણા સ્વામી વિવેકાનંદ છે, એ જ બાળ નરેન્દ્ર. તો અહીં આપણે એના વિશે થોડી માહિતી મેળવશું. નરેન્દ્ર છે એ તારકના ફળિયામાં આ ઝાડ એને ખૂબ જ ગમે છે. તારક, ચાલ આપણે એમ કે ત્યાં રમીએ. નરેન્દ્ર તારકને કહેતો હોય કે મને આ તારા ફળિયાનું ઝાડ ખૂબ જ ગમે છે અને ત્યાં બંને રમે છે. તારકને ઝાડ તો કહે છે કે મને ખૂબ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. નરેન્દ્ર, તારક તું ક્યારે વૃક્ષ પર ચડ્યો છે? તારક કે મને વૃક્ષ પર ચડતા બીક લાગે છે. નરેન્દ્ર તારકને કહે છે કે એમાં બીવાનું શું હોય, હું આ વૃક્ષ પર ચડું છું અને તું એમ કે. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈ અને ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડીવારમાં નરેન્દ્ર વૃક્ષ પર ચડી જાય છે અને ડાળવો એના હિંચકા ખાય છે. હવે એ તારકને બોલાવે છે કે આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. તારક કહે છે કે મને બીક લાગે છે. નરેન્દ્ર એને એમાં નરેન્દ્ર એમને કહે છે કે એમાં બીવાનું શું હોય, મારી માતા શું કહે છે? તારક છે એમની માતા પાસેથી જીવનમાં નીડર બનવાના પાઠ શીખ્યો હતો કે મારી માતા એમ કહે છે કે જીવનમાં નીડર બનો, કે કોઈ પણ વસ્તુથી ડરવું જોઈએ નહીં. તારક એને કહે છે કે સાચી જ વાત છે, ચાલ ત્યારે હું પણ ઝાડ પર એમ કે ચડું છું. અને તારક વૃક્ષ પર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં એના દાદા છે ત્યાં આવી જાય છે. દાદા એને કહે છે કે શું કરે છે તારક, ઝાડ પર ચડે છે પડી જઈશ. એના દાદા એને એમ કહે છે કે તું ઝાડ પર ચડે છે પડી જઈશ. તારક એને કહે છે કે હું નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ છે એ પણ નરેન્દ્ર પર વૃક્ષ પર હિંચકા ખાય છે. દાદા એમ કે નરેન્દ્ર તું વળી એના રવાડે ક્યાં ચડ્યો, એ તો વડના વાંદરા ઉતારે એવો છે. અને દાદા છે એને કે એ છોકરા તું નીચે ઉતર. નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે અને દાદાને નરેન્દ્ર પ્રણામ કરે છે. દાદા એને આશીર્વાદ આપે છે, પણ તું ઝાડ પર કેમ ચડ્યો હતો? એને પૂછે છે કે તું ઝાડ પર શું કામે ચડ્યો હતો? નરેન્દ્ર દાદાજીને કહે છે કે ઝાડ પર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે હું ચડ્યો હતો. સારું દાદા કહે છે, પણ હવે ન ચડતો. નરેન્દ્ર કેમ દાદાજી? દાદાને પૂછે છે કે શું કામે? દાદા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો હવેથી આ ઝાડ પર ન ચડતો, બીજે ક્યાંક રમો. અને દાદા છે એ મંદિરે જાય છે. તારક અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ પર ચડે છે? વરી એને કહે છે કે તું ફરીથી ઝાડ પર ચડે છે? નરેન્દ્ર એમાં શું વાંધો છે? તારક પણ દાદાજી તો કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે, તે રાક્ષસની પણ બીક નથી. તારક દાદાજી તો આપણને ઝાડ પર ન ચડીએ એટલા માટે થઈ અને રાક્ષસની બીક બતાવતા હતા, ઝાડ પર તે કાંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર છે એ તારકને કહે છે કે ઝાડ પર કોઈ દિવસ રાક્ષસ રહેતો નથી. હવે નરેન્દ્ર અને એની માતા વચ્ચેનો જે સંવાદ છે આવે છે. એની માં ભુવનેશ્વર દેવી એ નરેન્દ્રને એના પુત્રને નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો છે એના વિશે એને વાત કરે છે. માતા કહે છે કે માતા અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. નરેન્દ્ર માતા હનુમાનજી ઉડી શકતા હતા? માતા એને કહે છે કે હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા. નરેન્દ્ર માતા આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? એની માતાને પ્રશ્ન કરે છે કે ક્યાં રહેતા હોય, ત્યારે એમ કહે છે કે એ કેળાની વાડીમાં રહે છે. હવે એ તારકને કહે છે કે તું સૂઈ જા અને માતા એમને સુવા કહે છે, પણ
તારક છે નરેન્દ્રને હનુમાન દાદાજીને એ મળવા બીજે દિવસે સવારે છે એ કેળાની વાડીમાં પહોંચી જાય છે. તો કે નરેન્દ્ર છે એ શું કામે? તો કે એમને કેળાની વાડીમાં ગયો અને ત્યાં એને શું કરવું હતું? તો કે હનુમાન દાદાજીના દર્શન કરવા. નરેન્દ્ર માતા ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશેની જે વાત કહી હતી, હનુમાન દાદાને કેળા બહુ ભાવ છે એટલે તે કેળા લઈ અને વાડીમાં, એમ કે કેળા બહુ ભાવે છે એટલે તે કેળાની વાડીમાં રહે છે. આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાન દાદાને મળવા માટે ગયો પણ ત્યાં તેને હનુમાન દાદા મળ્યા નહીં. હવે માતા એને કહે છે કે હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો, ચાલ હવે ઘરે જઈને હું તને બીજી વાર્તા સંભળાવીશ. અને નરેન્દ્ર છે એ માતા સાથે જાય છે. હવે એના મિત્રો વિશે જોશું કે નરેન્દ્ર છે એના મિત્રો છે એમને કહે છે કે આજે એક આપણે નવી રમત રમીએ. અને એને નવી રમત છે તો કઈ રમત છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનની રમત. અને ધ્યાનની રમત એ કહે છે કે આપણા ઋષિમુનિઓ પણ નિયમિત ધ્યાનમાં બેસતા હતા અને આપણે ધ્યાનની રમત છે એ રમશું. ધ્યાન કરવાથી આપણા મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો થાય અને એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે. નરેન્દ્ર ને એમ બધા પૂછે છે કે તને આ ક્યાંથી ખબર? ત્યારે એ કહે છે કે રોજ એમના ઘરે સંતો મહંતો પધારે છે, એનો મિત્ર દધીજી છે એ બીજા મિત્રોને કહે છે અને દરરોજ સવારે અને સાંજે એ લોકો ધ્યાનમાં બેસે છે. નરેન્દ્ર એના બધા મિત્રો છે એને પદ્માસનમાં બેસતા શીખવે છે, પછી પોતે પણ બેસે છે. તો અહીંયા આપણા આ પાઠ વિશે જોયું, સ્વાધ્યાયના પ્રશ્નો છે, તમારે તમારી જાતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. ચાલો એના પછીનો આપણો પાઠ છે તે, આપણા પાઠનું નામ છે પંખીઓએ પાણી પાયું. એના લેખક છે કરશનદાસ લુહાર. તો આપણે એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે આજે આપણો આ પાઠ જોશું કે પંખીઓએ પાણી પાયું. તો અહીંયા આપણને એક છોડની વાત કરવામાં આવી છે. એક છોડ હોય છે એ સાવ નાનો એવો માંડ, એનામાં બે ચાર પાંદડા બેઠા હોય, ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે કે અહીંયા છોડ વાવેલો છે. છોડને આપણે જોઈએ તો સાવ અશક્ત હતો. છોડને મોટા થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો, દિવસે દિવસે એ સુકાતો જતો હતો. એને માંડ બે ચાર પાંદડા બેઠા, એ પણ એક બકરી છે આવીને ખાઈ ગઈ. છોડ તો સાવ બોડો થઈ ગયો, એને રડવું આવી ગયું. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું ત્યાં આવ્યું અને છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા અથવા તો ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી. મારા બે ચાર પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી, એણે તે ઉડ્યું. દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. એણે પોતાની ચાંચ, નાની એવી ચાંચમાં એકાદ ટીપું પાણીનું લીધું. પછી ઉડતું ઉડતું આ છોડ હતું ત્યાં એમની પાસે આવ્યું. ચાંચમાંનું પાણીનું જે ટીપું હતું એણે છોડના મૂળમાં ઠાલવી દીધું પણ છોડને તો કંઈ અસર ન થઈ. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું ને તે ત્યાંથી પાછું ઉડ્યું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ પર પહોંચ્યું જ્યાં એક પંખીનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. જે આ તરસ્યો છોડ હતો એણે બીજા પંખીઓ છે એમને વાત કરી. સૌ પંખી સંમત થયા. બધા પાખો ફફડાવી ઉડ્યા અને તળાવને કિનારે ઉતર્યા. સૌએ પોતાની ચાંચો ભરી લીધી, પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળ ને ટોળું છે એ પાછળ. પેલો
જ્યાં પેલો ઓલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા, બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા પંખીઓએ 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાએ છોડને ઉડકાર આવ્યો. પછી તો દરરોજ પંખીનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવે અને છોડને પીવડાવે. આ રોજનો એનો નિત્યક્રમ થઈ ગયો. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. કયું કામ કર્યું? તો કે છોડને પાણી પાવાનું. ચાંચમાં પાણી લાવે ને છોડને પાવે, છોડને પાય. છોડ લીલોછમ થયો, છોડ વધવા લાગ્યો. ચોમાસું બેઠું, કાળા ડિબાંગ વાદળાથી આકાશ છે એ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમાં ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, વર્ષો ગયા. આજે છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે. જે ઓલું પેલું પંખીઓનું ટોળું છે એ ઝાડ પર આવી અને બેસે છે, ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે. ઝાડ છે એકદમ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું પાંદડા રણ જણાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી છે એ ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર વરસે, ઝાડ છે એ નાઈ રહી. વાદળી કહે કે કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવીએ ને? ત્યારે ઝાડ યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને ઉછેર્યો હતો. ઝાડ છે એ વાદળીને માંડીને બધી વાત કરે છે. વાદળી કહે છે ખરેખર પંખીની જાત છે એ દયાળુ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 12 અને 13નું આપણે અહીંયા રિવિઝન કર્યું. તો આપણો પાઠ 12 હતો બાળ નરેન્દ્ર. એમાં આપણે નરેન્દ્ર વિશે છે તો એના વિશે જોયું, વૃક્ષોથી શા લાભ થાય છે અને નરેન્દ્ર કેળાની વાડીમાં શું કામે ગયો અને ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે એના વિશે આપણે સમજ મેળવી જોઈ કે નરેન્દ્ર છે તો એનામાં કયા કયા ગુણો હતા. તો કે જિજ્ઞાસા, એકાગ્રતા અને નિડરતા. તો નરેન્દ્રમાં આ બધા ગુણો છે એ હતા. એના વિશે આપણે નરેન્દ્ર વિશે પાઠ 12માં સમજ મેળવી અને 13માં પાઠમાં. તો આપણે 13મો પાઠ પંખીઓએ પાણી પાયું એમાં આપણે જોયું કે એક પંખી છે, પંખીઓ છે એ છોડને, નાનો છોડ હોય છે એને કઈ રીતે મદદ કરે છે અને એને કઈ રીતે પાણી પાય છે અને એ છોડ છે એ કેવો એકદમ ઘટાદાર વર્ષો પછી વૃક્ષ બની જાય છે. અહીંયા આપણને આ પાઠમાં એની વાત કરવામાં આવી છે. જો સ્વાધ્યાયના પ્રશ્નો છે એક વાક્યમાં જવાબ છે, પછી આપણે બીજા પ્રશ્નો છે સવિસ્તર જવાબ. તો બધા પ્રશ્નો છે એને આપણે ટૂંકા પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ અને સવિસ્તર જવાબ કે છોડની સી ઈચ્છા હતી. તો આપણે એક પ્રશ્ન જોશું કે છોડને વધવું હતું, એને ખૂબ ઊંચા થવું હતું, એને આકાશને આંબી જવું હતું, એવા બીજા પ્રશ્ન આપણને આપેલા છે. છોડ પર બેઠેલા પંખીએ છોડને શું કહ્યું, છોડ પર દયા આવતા પંખીએ શું કર્યું અને સમાનાર્થી શબ્દ છે, પછી યોગ્ય પ્રત્યય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે આપણે. પછી ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા શબ્દ આપેલા છે એના તમારે શબ્દ બનાવવાના છે. એક વાર્તા આપેલી છે, આડા શબ્દો એમાં આડાવડા થઈ ગયા છે, એને યોગ્ય રીતે ગોઠવી અને વાર્તાને સાચી બનાવી અને અહીંયા આપણને જગ્યા આપેલી છે ત્યાં તમારે એ વાર્તા છે એ પાઠ 13માં ફરીથી સરસ રીતે લખવાની છે. તો બધા વિદ્યાર્થીઓ પાઠ બંને છે એનું ફરીથી સરસ રીતે રિવિઝન કરશે, વાંચશે અને પાઠ છે એના પ્રશ્નોના, સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ છે એ વ્યવસ્થિત ભરી અને પૂર્ણ કરશે. તો અહીંયા આપણે આ બે પાઠનું રિવિઝન કર્યું, પાઠ 12 અને 13નું. ચલો આવજો, ફરીથી મળશું.